ઈન્શાલ્લા આ એપિસોડમાં આપણે જનાબે આદમ અલીસલામની જિંદગીના વિશે અમુક હદીશો જોઈએ ઇમામ બાકીર અલીસલામ ફરમાવે છે કે જ્યારે જનાબે આદમ ને જનાબે હાબીર અલી સલામની મોતની ખબર પડી તો જનાબે આદમ અલીસલામે અલ્લાહ વ તાલાને ફરિયાદ કરી અલ્લાહ સુબાન વ તાલાએ ફરમાવ્યું કે હું તમને એક દીકરો અતા કરીશ ત્યારબાદ જનાબે હવાએ એક ફરઝનનો જન્મ આપ્યો તેમની વિલાદતના સાત દિવસ બાદ જનાબ આદમ અલી સલામે તેમનું નામ શીશ રાખ્યું અલ્લાહે જનાબે આદમ અલી સલામને વહી કરી કે આ પુત્ર મારા તરફથી અદિયો છે તેથી તેમનું નામ તમે હિબ્બતુલ્લાહ રાખો અરબીમાં હિબ્બતનો મિનિંગ થાય છે તોહફો અને હિબ્બતઉલ્લાહ એટલે અલ્લાહ તરફથી મળેલો તોહફો જ્યારે જનાબે આદમ અલી સલામની વફાતનો સમય નજદીક આવ્યો ત્યારે અલ્લાહ સુબાનવા તાલાએ કહ્યું કે તમે પોતાનો વારસો તમારા પુત્રને સોંપો કારણ કે હું નથી ચાહતો કે મારી જમીન ઇલાઈ ઉજ્જત વગર બાકી રહે પછી જનાબે આદમ અલી સલામે એક પેટી બનાવવાનો હુકમ આપ્યો એ પેટીની અંદર પોતાનો બધો જ વારસો રાખ્યો અને પોતાના પુત્રને સોંપ્યો અને કહ્યું મારી મોત બાદ તમે મારી ઉપર નમાઝ પડજો ગુસલો કફન આપજો અને મારી તદફીન કરજો અહીં આપણે અમુક બાબતો નોંધવા જેવી છે અલ્લાહ ક્યારેય પોતાની જમીનને પોતાની ઉજ્જત વગર બાકી નથી રાખતો આ જમીન બાકી છે એ દલીલ પૂરતી છે કે જમીન ઉપર ઇલાહી ઉજ્જત બાકી છે જનાબે અલી સલામ એટલે કે અલ્લાહની પ્રથમ ઉજ્જતથી જ અલ્લાહે સ્પષ્ટ કરી દીધું છે કે અલ્લાએ પોતાની ઉજ્જત નિમણૂક કરવાનું કાર્ય પોતે અલ્લાહ જ કરે છે એક હુજ્જતને ખુદાની તદફીન ફક્ત ઉજ્જતે પુદા જ કરી શકે છે તો રસોલે ખુદા સલ્લાહલી વસલમની બાદ આપણે જોવું હોય કે ઇલાઈ હુજત કોણ છે તો આપણે એ જોવું જોઈએ કે તેમની તદફીન કોણે કરી અંતમાં આપણે અલ્લાહ સુબાન વ તાલા પાસે દુઆ કરીએ કે ઈમામે જમાના અજ્જલ અલ્લાહ તા ફરજઉ શરીફના શહૂરમાં જલ્દી કરે અને એમના મદદગારોમાં આપણો શુમાર કરે અલ્લાહમ સલ્લા અલ્લાહ આલ મોહમ્મદ વાજલ ફરજ